જોશી કાર્તિક, મારવાડી કોલેજમાંથી જ છું અને અમે બધા એક જ ગ્રુપમાં છીએ, સિક્સ સેમેસ્ટર ઇલેક્ટ્રિકલમાંથી છીએ. અત્યારે હેકેથોન ઇવેન્ટ ચાલુ છે એટલે અમે બે દિવસથી આ પ્રોજેક્ટ ઉપર રન કરીએ છીએ. અમારો પ્રોજેક્ટ છે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ વોલ્ટેજ રેગ્યુલેટર, એટલે અમે એવું કરીએ છીએ કે સોલર વોટર હીટર ઉપરથી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આવતું હોય, ગરમ પાણી આવતું હોય, એમાંથી અમે કોલ્ડ વોટરનું બનાવેલું છે એક ટેન્ક. હવે એક અમે વાલ મિકેનિઝમ રાખેલી છે કે એમાં તમે ઓટોમેટિકલી જેટલું તમે સેટ કરો ટેમ્પરેચર, બાથરૂમમાં તમારી પ્લેટ હોય, એલઈડી અમે રાખે ડિસ્પ્લે રાખશું, એમાં તમે કેમ કે એઝ એ 50 ડિગ્રી સેટ કર્યું ટેમ્પરેચર, એટલે ઓટોમેટિકલી હોટ વોટર સાથે કોલ્ડ વોટર મિક્સ થઈને તમારા બાથરૂમમાં એવી રીતે મિક્સ ડિઝાયર ટેમ્પરેચર તમને મળશે આઉટપુટ. અમે પહેલાં પણ મંગળવારથી કામ કરીએ છીએ, આમાં બે દિવસથી કામ કરીએ છીએ અને હેકેથોન સ્ટાર્ટ થયો ગુરુ શુક્ર ત્યારથી પણ કામ કરે. 36 અવરની આ ઇવેન્ટ છે એટલે સતત રાતે પણ અમે કામ કરતા હતા આની ઉપર. અને આ અમારી પીપીટી પ્રેઝન્ટેશન છે, આની ઉપર અમે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે અને અમારું વર્ક મોડલ છે. અમે 8 મેમ્બર, ટોટલ 8 મેમ્બર છીએ અને ફેકલ્ટી મેમ્બરનો પણ અમે રિવ્યૂ લીધો છે. ફેકલ્ટી મેમ્બર પણ અમને અહીંયા આવીને હેલ્પ કરી છે અને અમે સાથે જ વર્ક કર્યું છે અને અમે એક ડિઝાયર આઉટપુટ કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ કે કઈ રીતે અમે કોલ્ડ વોટરને એક વાલ દ્વારા હોટ વોટર એટલે મિક્સઅપ કરીને આપણે એને ડિઝાયર આઉટપુટ મેળવી શકશું, ઓટોમેટિકલી એડ થઈ જશે. અને ગુજરાત સરકારનું જે આપણું ઇન્ડસ્ટ્રીયલ હેકાથોન છે, જે 2018 સપ્ટેમ્બરમાં ચાલુ થયું હતું, જેનું લોન્ચિંગ એ અત્યારે રિજિયનલ રાઉન્ડ સુધી પહોંચેલ છે. આ વીકમાં આપણે 19, 20, 21, 22 ચાર દિવસમાં બે બે દિવસના પેરમાં અને ચાર જગ્યાએ રિજિયનલ રાઉન્ડ ચાલુ કર્યા છે, જેમાં ટોટલ 1800 જેટલા સ્ટુડન્ટ્સ એટલે આશરે 22000 જેટલા સ્ટુડન્ટ અને 550 જેટલી ટીમ આવેલી છે. દરેક ટીમમાં 8 મેમ્બરની આસપાસ હોય, મેક્સિમમ 8 મેમ્બર, તો એ લોકોની સાથે એક મેન્ટર બી હોય ફેકલ્ટી. આ લોકોએ ઇન્ડસ્ટ્રીનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. ઇન્ડસ્ટ્રીનો પ્રોબ્લેમ છે તે પહેલેથી મૂકેલા જ છે વેબસાઇટ પર, અને આ ગુજરાત સરકારનો સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગતનો હેકાથોન પ્રોગ્રામ છે. એને કોમ્પિટિશન કહો, પણ કોમ્પિટિશન કરતાં એને ઇન્ડસ્ટ્રીના સોલ્યુશન તરફનો એપ્રોચ કહેવો સારો, બરાબર. તો ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ જે છે તે લોકોની જે ખરેખર જરૂર છે, કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે ફાર્મા યુનિવર્સિટી કે આઈસી કે મિકેનિકલ ઇન્ડસ્ટ્રી, કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી, તો એને જે કોમ્પ્યુટરાઇઝ કે ઓટોમાઇઝેશન કે કંઈક કરવું હોય તો એના માટે જે લોકોએ ચેલેન્જ જેવા પ્રોબ્લેમ મૂકેલા છે, તો આ છોકરાઓ છે તે અહીંયા 36 કલાકની ઇવેન્ટ એટલે બે દિવસ એ લોકો રોકાશે, રાત દિવસ કામ કરશે અને એનું આઉટપુટ આપશે. એમાંથી જે સારામાં સારી ટીમ હશે રિજિયનલ રાઉન્ડમાં એને અમે ફાઇનલ રાઉન્ડ માટે બોલાવીશું. મોટે ભાગે ફાઇનલ રાઉન્ડ ગાંધીનગરમાં યોજાય છે અને ફાઇનલ રાઉન્ડમાં છે તે આપણે એને ગુજરાત લેવલે નંબર 1, 2, 3 આપશું, બરાબર, દરેક કેટેગરીમાં ને એ બધામાં, અને એમને ઇનામ પણ સરકાર તરફથી મળશે. બીજું કે આ જે પ્રોબ્લેમ છે એને ઇન્ડસ્ટ્રીવાળા બી એડોપ્ટ કરશે, તો ઇન્ડસ્ટ્રીવાળાને બી એ છોકરાઓનું જે સોલ્યુશન છે તે કામ લાગશે, અને ઓવરઓલ છે તે આપણું જે યુવાધનનું જે બુદ્ધિ છે એ અને ઇન્ડસ્ટ્રીનું મેનેજમેન્ટ એ રીતનું આખું આઉટપુટ સારામાં સારું મળે. એટલે આપણે જે પેલું ડિજિટલ ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે કરવા માગીએ છીએ એના ભાગરૂપે આ એક સરસ મજાની કોમ્પિટિશન છે, અને જેમાં છોકરાઓ જે રાત દિવસ કામ કરે છે આખો જે અનુભવ છે આખો અલગ છે, બરાબર. રાત્રે 2 વાગે બી છોકરો છે તે લેપટોપમાં કામ કરતો હોય, સર્કિટમાં કામ કરતો હોય, બરાબર, મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કામ કરતો હોય, એ જોવાનું જે છે તે આપણને બી ખરેખર અલગ જ લાગે, કે જે રેગ્યુલર છે તે તમારું ભણવાનું છે વિદ્યાર્થીનું, એના કરતાં ગરમ કરીને એને પ્રોસેસ નથી થતી કોટેડ માટે. છોકરાઓ એને કોટેડ કેવી રીતે કરવું છે ઓરેન્જ ઓઇલને, અને જેથી એ એન્ડ યુઝર સુધી પહોંચે ખેડૂતો સુધી ત્યારે પ્રિઝર્વ રહી શકે ઓરેન્જ ઓઇલ, અને યુરિયા મેક્સિમમ મળી શકે, ઇન્ડસ્ટ્રી યુરિયાનો યુઝ કરતાં બંધ થાય, આવા ઇનોવેટિવ સોલ્યુશન પર એ લોકોએ પ્રોટોટાઇપ બનાવ્યું છે. તો આવા 9 અલગ અલગ ટીમ અલગ અલગ ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ પર કામ કરી રહી છે. હું એઝ અ ડેવલપર તરીકે એક વસ્તુ ખાસ કહીશ કે સ્ટુડન્ટ્સને હેકેથોનની જે ઓપોર્ચ્યુનિટી મળે છે કે ભણતા એ લોકો ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ્સને જોઈ શકે, એના જેવું ઇનોવેટિવ થિંકિંગ કરી શકે, એ ઘણી બહુ મોટી તક છે. કારણ કે આ તો એ લોકોને ભણતર સાથે ગણતર પણ થઈ જાય છે, એ લોકોને થોડું વધારે ખ્યાલ આવે છે, એટલે જે એ લોકો નેક્સ્ટ લેવલનું કોડિંગ કેમ કરવું, કઈ રીતે પ્રોડક્ટ બનાવવી, અને એક આખો માહોલ જે ઊભો થાય છે એ મારા ખ્યાલથી ઘણો જ
અમૂલ્ય છે અને સ્ટુડન્ટ્સને આવી તકો મળતી રહે એ ઘણું સારું છે એ લોકોનું ફ્યુચર. એન્ડ આર પ્રોબ્લેમ આઈડી ઇઝ ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા. દેર ઇન્ડિયા મેં એસા હૈ કે ફાર્મર્સ કો બહોત પ્રોબ્લેમ હોતી હૈ, ઉસમેં પ્રોપરલી યુટિલાઇઝ નહીં હો પાતી હૈ. એન્ડ ઇસલિયે હમ લોગ ઉનકી મેન પાવર સેવ કરને કે લિયે ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ બના રહે હૈ, જિસમે કે ફીલ્ડ હોગા તો ઉસમેં સેન્સર્સ જો હોંગે, હ્યુમિડિટી સેન્સર એન્ડ ટેમ્પરેચર સેન્સર ઓર સોઇલ મોઇસ્ચર સેન્સર સેન્સ કરકે નોડ એમસીયુ સે એક વેબ પેજ મેં સેન્ડ કરેગા. ઓર વેબ પેજ હૈ ઉસમેં લિમિટેશન હૈ 100 મીટર તક કી, તો જો વેબ પેજ કા હૈ વો વેબ પેજ ફોરવર્ડ કરેગા એક આઈઓટી ક્લાઉડ, મીન્સ ઉસકો હમ લોગ થિંગસ્પીક બોલતે હૈ. તો થિંગસ્પીક સે હમ લોગ મોબાઈલ એપ્લિકેશન એક ડેવલપ કિયે હૈ, જિસમેં કે હમ લોગ ઉસમેં પંપ મોઇસ્ચર કિતના હૈ સોઇલ મેં, ટેમ્પરેચર કિતના હૈ સોઇલ મેં, વો હમ લોગ દેખ મોનિટર કર સકતે હૈ. એન્ડ ઉસમેં હમ લોગ યે ભી હૈ કે પંપ ઓન ઓફ કૈસે કરના હૈ, ઉસમેં હમ લોગ ઓટોમેટિકલી વો હોગા ઓન ઓફ, બટ જૈસે કે વોટર સોર્સ, જૈસે કે ટેન્ક સે હમ લોગ વોટર લે રહે હૈ, તો અગર ટેન્ક મેં વોટર હોગા હી નહીં ઓર વો મોટર ચાલુ હી રહેગા, તો ઉસમેં મોટર કા ભી જો ઇલેક્ટ્રિસિટી હૈ વો ભી જાયેગા, ઓર તો ઉસકા જો સ્ટેટસ હૈ વો ભી હમેં મોબાઈલ એપ્લિકેશન મેં દિખાયેગા, તો ઉસકો હમ લોગ મેન્યુઅલી ભી ઓફ કર સકતે હૈ. મારું નામ ભાવિની રાવલ છે અને અમે લોકો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટમાંથી આવીએ છીએ. અને અમારો જે પ્રોજેક્ટ છે આઈઓટી બેઝડ યુનિવર્સલ ડેટા લોગર, તમે માર્કેટમાં જોયું હશે કે ઘણી બધી દરેક અલગ અલગ સેન્સર્સ જે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે એમાં અલગ અલગ ડેટા લોગર્સ અલગ અલગ હોય છે, પણ અમે લોકો એવી ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ કે બધા જ સેન્સર્સ છે એ એક જ ડેટા લોગરમાં તમને મળે, એનો સ્ટોર કરી અને ક્લાઉડમાં અપલોડ થઈ શકે છે. એટલે તમે અહીંયા જોશો કે અહીંયા ઘણા બધા અમે અલગ અલગ સેન્સર્સ યુઝ કર્યા છે, ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, ડિસ્પ્લેસમેન્ટ એસેલરેશન મીટર છે, એ અલગ અલગ સેન્સર્સ કરી એના અમે લોકોએ ડેટા લોગરમાં સ્ટોર કરાવીશું અને પછી અમે લોકો ક્લાઉડમાં અપડેટ કરીશું. અને અમે લોકો એક એપ પણ બનાવી છે, એન્ડ્રોઈડ એપ, કે જેના થ્રુ તમે લોકો એક્સેસ કરી શકો છો ક્યાંય પણથી. અને એની એપ પણ તમે જોઈ શકો છો કે એમાં અલગ અલગ જે વેલ્યુઝ છે તમને મળી શકે છે અને દરેક સેકન્ડે અપડેટ થતી રહે છે, કે જેથી કરીને તમને સારું એવું એક્યુરેટ પ્રિસાઇઝ વેલ્યુ મળી શકશે. થેન્ક યુ. મારું નામ રાજ પટેલ છે, અમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી છીએ, અમે મારવાડી ગ્રીક કોલેજમાંથી ભણી છીએ અને અમારો અત્યારે પ્રોજેક્ટ ટોપિક છે સ્માર્ટ ઇએલસીબી. સ્માર્ટ ઇએલસીબી એટલે એવું છે કે જે ઓટોમેટિક ઓન થઈ જાય. હવે આપણને ખબર છે કે આપણા ઘર છે તો એમાં ઇએલસીબી જે લાગેલી હોય એમાં અર્થ લીકેજ ફોલ્ટ આવે તો એ આપણે જ્યારે ઓટોમેટિક એ રિસ્ટોર થઈ જાય કરંટ ત્યારે આપણે મેન્યુઅલી ઓન કરવા જવી પડે છે. બટ અમારી પ્રોજેક્ટ અમે એ રીતે ડિઝાઇન કરેલો છે કે જ્યારે આપણી ઇએલસીબી ટ્રીપ થાય તો આપણે મેન્યુઅલી ઓન ન કરવા જવી પડે, એની જગ્યાએ એ ઓટોમેટિકલી ઓન થઈ જાય. અમે બેઝિકલી 5 મેમ્બર્સ છીએ અને બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી છીએ. યો વેલકમ. હેલો એવરીવન, મારું નામ કુશાગર જોશી છે. અમે લોકો આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાંથી આવ્યા છે. આ અમે લોકોનું ગ્રુપ છે ઋષિ વાઘમોડે, શૈલેષ શર્મા, અવિનાશ રાઠોડ અને અનુનિયન. અમે લોકો લાસ્ટ 2 મંથથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે, જે છે જૂનાગઢના MG રોડ ઉપરની પાર્કિંગ પ્રોબ્લેમ છે, તેને આપ લોકો કેવી રીતે એનું સોલ્યુશન આપી શકે છે. તો અમે લોકો લાસ્ટ 2 મંથથી આને સોલ્યુશન ઉપર કામ કરી રહ્યા છે. અમે લોકો આને અલગ અલગ પાર્ટ્સમાં એને ડિવાઈડ કરીને એનો સર્વે કર્યો છે, અલગ અલગ ટેકનિક્સ અમે લોકો ઇમ્પ્રૂવ કરી છે ને એને લઈને અમે લોકોએ આ જે છે એ પ્રોજેક્ટને અમે લોકો બિલ્ડ કર્યો છે. એ પ્રોજેક્ટની અંદર અમે લોકો બધી જ જાતની ફેસિલિટી કેવી કેવી રીતે આપ લોકો પાર્કિંગમાં પ્રોવાઈડ કરી શકીએ છે, કેવી આપ લોકો બીજી ફેસિલિટીઝ હજી આગળ આપી શકીએ છે. આજથી 20 વર્ષ પછી આપણે સપોઝ કોઈ ફ્યુચર માટેનું વિચાર્યું હોય કે ફ્યુચરમાં પાર્કિંગ ત્યાંનું કેવી રીતે હોવું જોઈએ તેની પણ અમે લોકો અંદર ડિઝાઇન કરેલી છે. અમે લોકોએ જનરલી એવું વિચાર્યું છે કે અમે લોકો ફોર કોન્વેક્સ મિરર પ્રોવાઈડ કરીશું. કોન્વેક્સ મિરરમાં એવી રીતે છે કે સપોઝ કોઈ પર્સન છે એ જઈ રહ્યો છે તો મિરરની અંદરથી એ પોતાના ફ્રન્ટ વ્યૂ સાથે પોતાનો સાઈડ વ્યૂ પણ એ જોઈ શકશે. બીજું છે વિઝ્યુઅલ આઇડેન્ટિફિકેશન, એટલે સપોઝ ત્યાં આગળ જે પોલીસવાળા હોય છે એ લોકોને એવી રીતે આઇડેન્ટિફિકેશન આપણે પ્રોવાઈડ કરીએ, એ લોકોના કોસ્ટ્યુમ એવી રીતે આપણે તૈયાર કરાવે કે જનરલી એ લોકો એમને જોઈને એક અવેરનેસ આવે એમનામાં.
આવે ત્યાં. બીજું અમે લોકો કે 3D પેઇન્ટિંગ, કે સપોઝ ઝીબ્રા ક્રોસિંગ છે તો ઝીબ્રા ક્રોસિંગ રીતે 3D ડિઝાઇન કરું, કે સપોઝ કોઈ પર્સન આવે છે તો એને જે ઝીબ્રા ક્રોસિંગ છે એના પર એને દેખાશે કે 3D ઇમેજ છે એક જાતની, તો એને અવેરનેસ થશે. એ તે અલગ અલગ અમે લોકો અંદર પોઈન્ટ્સ મોકલ્યા છે. 90 એંગલ પાર્કિંગ પણ છે. પછી અમે લોકોએ આ ટોલ પ્લાઝાને જેવી રીતે પણ આપ્યું છે, જેની અંદર પે એન્ડ યુઝ પાર્કિંગની ફેસિલિટી છે. આવી રીતે ઘણી અલગ અલગ ફેસિલિટીઝ અમે લોકો પ્રોવાઈડ કરી છે. અને ઓડ ઇવન પણ અમે લોકો યુઝ કર્યું છે, જેમાં મંડે સપોઝ લેફ્ટ સાઈડ પ્રોવાઈડ કરી દો, ટ્યુઝડે લોકો રાઈટ સાઈડ પાર્કિંગ માટે પ્રોવાઈડ કરશે. એવી રીતે છે. અમે લોકો વડોદરા સિટીમાંથી આવ્યા છે. કૃણાલ મેવાડા. અમે એવન સિરામિક પ્રાઇવેટ લિમિટેડની વેબસાઇટ બનાવી છે, જેમાં ઈ કોમર્સના રીતે એનું સોલ્યુશન લાવવાનું છે કે એ પોતાના જે પ્રોડક્ટ્સ હોય એ સેલ કરી શકે. અમે વેબસાઇટ બનાવી છે જેમાં ઓનલાઈન યુઝર હોય એ નાખી શકે પ્રોડક્ટ્સ, અને પછી એને કાર્ટમાં નાખી અને ઓનલાઈન પેમેન્ટ કરી અને બાય કરી શકે, અને ડિલિવરી જે હોય એ અલગ અલગ ડિલિવરી સર્વિસ કરી શકે. અમે ટોટલ 8 ટીમ મેમ્બર અને એક મેન્ટર છીએ. વર્ક અમે 1 વીકથી કામ કરીએ છીએ, અને અહીંયા અમે 28 કલાકથી બેઠા છીએ અત્યારે. ઓકે, આઈ એમ પ્રોફેસર જય તેરૈયા, હેન્ડલિંગ કમ્પ્યુટર એન્ડ આઈટી ડિપાર્ટમેન્ટ ઇન મારવાડી યુનિવર્સિટી. મારવાડી યુનિવર્સિટી ખાતે આજરોજ હેકેથોનનું જે આયોજન કરવામાં આવેલું છે એની અંદર ગુજરાતના અલગ અલગ સિટીમાંથી, સૌરાષ્ટ્રમાંથી, અમદાવાદ, બરોડા, વિદ્યાનગરથી અલગ અલગ 40 કોલેજની ટીમે પાર્ટિસિપેટ કરેલું છે. આ ઇન્ડસ્ટ્રીયલ હેકેથેનનો જે મેઇન એમ છે એ એવો છે કે ઇન્ડસ્ટ્રી દ્વારા જે રિયલ ટાઈમ પ્રોબ્લેમ ફેસ કરવામાં આવે છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આ 700+ વિદ્યાર્થીઓ દ્વારા 36 કલાક કન્ટિન્યુઅસ મહેનત કરીને અને કોડિંગ કરીને એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, જેની અંદર 70+ જેટલી જ્યુરીની ટીમ છે એ દરેક પ્રોબ્લેમના સોલ્યુશનને ઇવેલ્યુએટ કરે છે. અને અમે એવી આશા રાખીએ છીએ કે આ 36 કલાકની વિદ્યાર્થીઓની મહેનતના પછી જે ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ ફેસ કરે છે એના સારામાં સારા ટેકનિકલ સોલ્યુશન્સ અમે આઇડેન્ટિફાઈ કરી શકશું. આ ઇવેન્ટની અંદર ટોટલ 27 જેટલા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના પ્રોબ્લેમ્સ છે જેને આપણે સોલ્વ કરીએ છીએ, અને ખાસ કરીને રાજકોટ રિજિયનને લગતા અલગ અલગ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના જે પ્રોબ્લેમ છે, એજ્યુકેશન સિસ્ટમના પ્રોબ્લેમ છે, અલગ અલગ જે પણ કોઈ અહીંની લોકલ મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝના પ્રોબ્લેમ છે એને આપણે ટાર્ગેટ કરવામાં આવીએ છીએ. મારું નામ ઔરવ પટેલ છે. હું સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી આવું છું, મહેસાણા. અને અમારો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ હેકાથોનમાં આ વખતેનો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે GST બિલિંગ સિસ્ટમનો, જેની અંદર અમારા મેન્ટર્સ છે ફેકલ્ટી રવિ સર અને યજ્ઞેશ સર. અમારા ટોટલ 7 મેમ્બર છે ટીમમાં, અને અમે 4 દિવસથી કામ કરેલું જ છે, પણ પહેલાં થોડું ઘણું બેકએન્ડનું કામ પહેલાંથી પૂરું જ હતું. હવે અમે લોકો ફ્રન્ટએન્ડ અને ડેટાબેઝ હેન્ડલિંગનું કામ અત્યારે ચાલુ કર્યું છે. અહીંયા આવીને કાલે 11 વાગ્યાથી અમે લોકોએ 3 વાગ્યા સુધી કામ કર્યું છે. 3 થી 6 અમે લોકોએ પાવરને લઈ લીધો. પાવરને પછી અમે લોકો સવારથી અત્યારે ત્યાંના નાહી ધોઈને બ્રેકફાસ્ટ કરીને શાંતિથી કામ કરવા બેસી જ ગયા છે. બસ હવે એક ઝીપ ફાઇલ બનાવવાની છે, અને જે મોલા જ્યુરી મેમ્બર્સ કહે અમને એ રીતે અમારે બધી ઇન્સ્ટ્રક્શન ફોલો કરીને આખે આખો વિડીયો બનાવવાનો રહેશે. વિડીયો બનાવીને આખી આખી ઝીપ ફાઇલ પ્લસ વિડીયો અપલોડ કરવાની રહેશે એમના પોર્ટલમાં. બસ એ એક્ઝેક્ટ પ્રોજેક્ટ એ છે કે અત્યારે GST બિલિંગ સિસ્ટમમાં કેવું થાય છે કે જે ઓલો યુઝર હોય એ એક્સપોર્ટ કરવા માગતો હોય કાં તો ઇમ્પોર્ટ કરવા માગતો હોય, તો એ એટલી કારગર નથી જેટલી હોવી જોઈએ GST બિલિંગ સિસ્ટમમાં. તો અમે લોકોએ એવો એક સોલ્યુશન લાવ્યા છે જેનાથી યુઝર લોગિન કરશે, એને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનું બિલ બનાવશે, એનું આખે આખું ડેટાબેઝમાં વેલ્યુ સ્ટોર થઈ જશે આખે આખા પ્રોફિટ લોસ જોડે,
પ્રોફિટ લોસ પ્રમાણે એને આખે આખી મંથલી કાં તો યરલી એક્સેલ શીટ કાં તો પીડીએફ ઓટો જનરેટેડ ઇમેલ થઈ જશે એના જ અકાઉન્ટમાં જે એને ઇમેલ સાઇનિંગ કાં તો લોગિન વખતે નાખ્યો હશે.